સુરતમાં અવારનવાર હથિયારો સાથે લોકો પકડાતા હોવાનો કિસ્સાઓ સામે આવે છે. તેવામાં સુરતના કોસાડા વસમાં રહેતો સૂર્ય ઉર્ફે સુરજના લુમાતી લોજ ચલાવવાનું કામ કરે છે અને તેમના લોજમાં દિવસ દરમિયાન અનેક લોકો જમવા આવે છે. આ સૂર્ય સુરતના લોએ બે પિસ્તોલ ખરીદી હતી, જો કે એ પિસ્તોલ લઈ અમરોલી વિસ્તારમાં આવેલા માનસરોવર પાર્ટી પ્લોટ પાસે ખુલ્લા ખેતરમાં પિસ્તોલના ટેસ્ટિંગ કરવાના ઇરાદે જઈ રહ્યો હતો. તે દરમિયાન સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી, જેની બાતમીને આધારે પોલીસે સૂર્ય ફાયર ટેસ્ટ કરી તે પહેલા સૂર્ય ઉર્ફે સુરતના લુમહતાની અટકાવ્યો હતો અને તલાસી લેતા તેની પાસેથી બે પિસ્તોલ અને 10 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. જેમને પૂછપરછ કરતા પોતે લોજ ચલાવતો હોવાથી દરરોજ માથાભારે સમો જમવા આવતા હતા અને લોકો અંદર અંદર ઝઘડો કરતા હોય છે, જેને કાબુમાં રાખવા માટે પિસ્તોલ ખરીદી હોવાનું જણાવ્યું હતું. તેમણે આ પિસ્તોલ પોતાને ત્યાં જમવા આવતા એક વ્યક્તિએ 80,000માં લાવી આપી હતી. પિસ્તોલ લઈ તો લીધું, પરંતુ તે ચાલે છે કે નહીં તે તપાસવા માટે અંધારામાં ટેસ્ટ ફાયર કરવા નીકળ્યો હતો. જો કે તે ટેસ્ટ ફાયર કરે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં સુરત શહેર ખાતે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલતો હોય અને અસામાજિક તત્વો ઉપર ખાસ ચાંપતી નજર રાખવા માટે પોલીસ કમિશનર સાહેબ દ્વારા ખાસ સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી હતી. એને અનુલક્ષીને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બધા અસામાજિક તત્વો ઉપર વોચ રાખતી હતી, ધ્યાન રાખતી હતી. એમાં પીએસઆઈ સોનાર અને ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળેલી કે કોસાડ આવાસમાં રહેતો સૂર્ય ઉર્ફે સૂરજ મહંતી નામનો ઈસમ છે એ પોતાની પાસે પિસ્તોલ રાખે છે અને એ રજવાડી પાર્ટી પ્લોટ ખાતે પોતે એ બંને પિસ્તોલ ચાલુ હાલતમાં છે કે કેમ એ ચેક કરવા માટે ફાયરિંગ કરવા જવાનું છે એવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે ત્યાં વોચમાં રહેલા હતા અને એ ઈસમને બે કન્ટ્રીમેડ પિસ્તોલ સાથે અને 10 રાઉન્ડ સાથે એને પકડી પાડવામાં આવેલ છે. ઉપરોક્ત ઈસમ છે એ અગાઉ 15 વર્ષથી સુરત શહેરમાં રહે છે. અગાઉ એ અશ્વિની કુમાર ધતિનગર ખાતે રહેતો હતો. ત્યાં ઝૂંપડપટ્ટી ડિમોલિશન થતાં એ કોસાડ આવાસ ખાતે રહેવા આવી ગયેલો. એ સ્લમ એરિયા હોય અને પોતે ત્યાં મેસ ચાલુ કરેલ હતી. ઉપરોક્ત મેસની અંદર ઘણા બધા મજૂરો જમવા આવતા હોય અને વારંવાર અહીંયા બબાલ પણ થતી હતી. આને ધ્યાનમાં રાખીને પોતે ગ્રાહક આવે અને કોઈ બબાલ ન થાય અને કોઈ ગ્રાહક બબાલ કરે તો એને ધમકાવી શકાય, આ હેતુથી એક ઈસમ પાસેથી એને 1.5 મહિના પહેલાં 2 પિસ્તોલ અને 10 કાર્ટીસ લીધેલ હતા. હાલમાં એ 2 પિસ્તોલ છે એ ચાલુ હાલતમાં છે કે કેમ એ ચેકિંગ કરવાના બહાના હેઠળ એ ગતરોજના રોજ રજવાડી પાર્ટી પ્લોટ ખાતે જાય છે અને એ દરમિયાન એ પકડી પાડવામાં આવેલ છે. હાલમાં એના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ ઇન્ટ્રોગેશન રિમાન્ડ દરમિયાન ખ્યાલ આવશે. એક એ અમારા ટાર્ગેટમાં છે અત્યારે, એને પકડવા માટે અમારી ટીમ કામે લાગી ગઈ છે અને એ જે એ આવશે પકડાશે પછી એના પછીની પણ ચેનલ અમારા ધ્યાન ઉપર આવશે અને ખ્યાલ આવશે.